નમસ્કાર ન્યૂઝ એટ ટેનમાં હું છું આપની સાથે દાનવીમાની સમાચારમાં સૌ વાત કરીશું ઠંડીના ચમકારાની વાતાવરણમાં પલટા બાદ ઠંડીનો ચમકારો વધ્યો છે સવારથી પવન સાથે ઠંડીનો ચમકારોનો અનુભવ થયો છે તો ગુજરાતમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી છે ત્રણ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત રહેશે ગઈકાલે વરસાદ નોંધાયો હતો ત્યાં દિવસનું તાપમાન ઓછું નોંધાતા ઠંડીનો અનુભવ થઈ જશે તો હવામાનમાં જે ફરી એકવાર ફેરબદલો થશે ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે આગાહી વ્યક્ત કરવામાં આવી છે तीन चार दिन में भी टेम्परेचर का ज़्यादा चेंजेस होने का कोई संभावना नहीं है मोस्टली अहमदाबाद में सिक्सटीन फिफ्टीन से लेके 17 डिग्री का अंदर अंदर रह सकता है और गांधीनगर में भी थर्टीन से लेके 16 सिक्सटीन डिग्री सेल्सियस का अंदर अंदर रह सकता है अगले सात आठ दिन में और नलिया में ग्यारह से ले 14 चौदह पंद्रह डिग्री तक ही जाएगा उससे ज़्यादा जाने का संभावना नहीं और उससे कम भी जाने का संभावना नहीं।

તો શેડીના પાક ખેતરની અંદર આગ લાગ્યો છે ત્રણ વીઘા જમીનમાં શેરડીનો પાક બળીને ખાખ થયો છે ત્યારે વીજ તારમાં સ્પાર્ક થવાના કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે તો કોડીનારમાં સમગ્ર ઘટના બની હતી ત્યાં મિત્યાજ ગામમાં ત્રણ વીઘા પાક બળીને ખાક થયો છે

તો આ તરફ પાર્ટી પદ અધિકારીઓની બેઠકમાં પીએમનો મોટો સંદેશ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે લોકસભા ચૂંટણી પર વિશ્વની નજર છે તો ભારત માટે મહત્વપૂર્ણ તબક્કો છે બે હજાર સુડતાલીસના વિકસિત ભારત માટે બે હજાર ચોવીસની ચૂંટણી મહત્વની છે વિપક્ષ નકારાત્મક વાત કરે તો પણ તેમાં ઉલજાવવાની જરૂર નથી આપણે સકારાત્મક મુદ્દાઓ ઉપર આગળ વધવાનું છે સાથે તેમણે ઉમેર્યું છે કે દેશમાં જાતિઓ ફક્ત ચાર છે મહિલા યુવા ખેડૂત અને ગરીબ તો આ લોકોના વિકાસ માટે કામ કરો સામે પડકારો નથી તો તેનો અર્થ એ નથી કે કાર્યકરો નિષ્ક્રિય થઈ જાય તો ભાજપની બેઠકમાં પીએમે વધુમાં ઉમેર્યું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર ખૂબ જોર આપવામાં આવે જેનાથી યોજનાઓની પરિપૂર્ણતા લાવી શકાય તમામ લાભાર્થીઓ છે તેમને પણ તેનો લાભ મળે ત્યારે ભાજપની રાષ્ટ્રીય પદાધિકારીની બેઠકના પહેલા દિવસે મહામંત્રી વિનોદ તાવડેએ વિષય રાખ્યો કે લોકસભા ચૂંટણીમાં દસ ટકા વોટ વધારવા બુથ સ્તર પર કામ કરવું જોઈએ તો આ મુદ્દે પીએમએ પણ કહ્યું છે આપણી યોજનાઓને ગરીબ યુવાનો તથા ખેડૂતો અને મહિલાઓ સુધી યોગ્ય રીતે પહોંચવી જોઈએ જે પણ રાજ્યમાં ભારત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યાં ફોકસ કરવામાં આવે સાથે જ બુથ મેનેજમેન્ટ પર ફોકસ કરવાના સૂચન કર્યા છે પદાધિકારીઓને બુથ મેનેજમેન્ટને પડકાર તરીકે જોવાનું પણ સૂચન કર્યું તો સંગઠન શક્તિથી જ જીત મેળવી શકાશે ત્યારે પૂરી તૈયારી સાથે જ જનતા વચ્ચે જોવા જવા માટે કહ્યું છે અને ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ તથા આ તમામ સ્થળો પર બુથ મેનેજમેન્ટનું ઉદાહરણ પરથી હોય પૂરું પાડ્યું છે તો સાથો સાથ પીએમએ સોશિયલ મીડિયા પર પ્રચાર તેજ કરવા માટેનું પણ આહવાન કર્યું છે ત્યારે તરફ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરા સમિતિની રચના કરી છે સોળ સભ્યોની ચૂંટણી ઢંઢેરા સમિતિ રચી છે આ સમિતિ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરશે સમિતિના ચેરમેન પી ચિદમ્બરમ કન્વીનર એસટી દવે તથા પ્રિયંકા ગાંધી સિદ્ધારમૈયા શશી થરૂર સહિતના કુલ સોળ સભ્યો હાજર રહેશે

સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તેવી પણ ગ્રામજનોની માંગ ઉઠી રહી છે તલાટી કમંત્રી શ્રી અને સરપંચ શ્રી કોઈ પણ હિસાબ કિતાબ આપતા નથી પ્રોસિડિંગની નકલ પણ આ સુધી અમે વારંવાર માંગવા છતાં આપી નથી અને કોઈ પણ વિકાસના કામ ગામમાં થાય એમાં અમોને વિશ્વાસમાં લીધા વગર કરે છે જેનો અમે વિરોધ કરેલો છે અને તમારી પર વિશ્વાસની દરખાસ્ત લાવેલા છે પણ મને લીગલી લેખિતમાં જાણ નથી થઈ ભ્રષ્ટાચારના અપસેપ મૂકેલા છે એ મને ખબર છે મતલબ મેં કંઈ એવો કંઈ કર્યા નથી જે કંઈ કર્યા છે એ લીગલી કામ જ કર્યાં હશે અને જે કંઈ એના માટે ન્યાય તપાસ આવશે તો એનો હું સંપૂર્ણ સહકાર આપીશ બીજી બાજુ ચાલતી બસમાં ઉતરતા અને ચડતા સાવધાન બળ સાધમાં એસટી બસના ટાયર નીચે આવતાં મહિલાનું મોત નીપજ્યું છે ચાલતી બસમાં દોડીને ચડવા જતા મહિલા પટકાઈ હતી ધક્કામુક્કીમાં મહિલા નીચે પટકાતા બસના ટાયર નીચે આવી ગઈ હતી વલસાડથી પાર્ટી જતી બસનો ચાલક બસને પ્લેટફોર્મ પર લાવી રહ્યો હતો ત્યારે બસમાં ચડતી વખતે આ સમગ્ર બનાવ બન્યો હતો આ તરફ વડોદરામાં એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂ પકડવાના કેસમાં મોટો ખુલાસો થયો છે તપાસમાં દારૂની કિંમત પચાસ લાખની ઉપર પહોંચી છે હાલમાં પચાસ લાખ ચોસઠસો રૂપિયાની કિંમત કુલ બાર હજાર પાંચસોને સોળ બોટલો મળી આવી છે તો સાથે જ ટ્રકમાં કુલ સાહીઠ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે દારૂની સાથે પોલીસે રાજસ્થાનના બાડમેરના વતની મેઘારામ જાટ નામના ડ્રાઈવરની પણ ધરપકડ કરી દારૂનો જથ્થો ભરાવનાર દારૂ ભરેલું ટેન્કર ડ્રાઈવરને સુપ્રત કરનાર અને દારૂનો જથ્થો મંગાવનાર વિરુદ્ધ છાણી પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે તો આ જથ્થો સુરેન્દ્રનગર લઈ જવાતો હતો ત્યારે ગઈકાલે વડોદરામાં પીસીબીએ એલપીજી ગેસના ટેન્કરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો દાહોદથી સુરેન્દ્રનગર જતી વખતે પીસીબીએ વડોદરામાં ધુમાડ ચોકડી નજીક ટેન્કરે અટકાવ્યું હતું જેમાં તપાસ કરતા ટેન્કરમાંથી ગેસ નહીં પરંતુ દારૂ મળી આવ્યો હતો આ તરફ અમદાવાદના પચાસથી વધુ અને ગુજરાતના સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓએ કેટની પરીક્ષામાં નવ્વાણું કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે દેશના ચૌદ ટોપર્સ વિદ્યાર્થીઓમાં ગુજરાતના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે અમદાવાદના વિદ્યાર્થીએ સો પર્સન્ટાઇલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે તો ગત વર્ષ કરતા આ વર્ષે ત્રીસ ટકા વધુ વિદ્યાર્થીઓ કેટની પરીક્ષામાં નોંધાયા છે

dream બાજુ અમદાવાદના સાયન્સ સિટી ખાતે ભારતીય વિજ્ઞાન સંમેલન બે હજાર સંમેલન ચોવીસ ડિસેમ્બર સુધી ચાલશે આ સંમેલનમાં ઇસરોના ચેરમેન એસ સોમનાથ પણ જોડાયા છે તો સંમેલનમાં જોડાઈને તેમણે વિદ્યાર્થીઓને વિજ્ઞાનનું મહત્વ સમજાવ્યું સાથે જ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં આવેલા લોકો સાથે પણ ચર્ચા કરી ત્યારે આ સંમેલનમાં અમદાવાદની શાળાઓના વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા તો ઇસરોના ચેરમેન એસ સોમનાથે ચર્ચા દરમિયાન જણાવ્યું કે આજના સમયમાં અનેક યુવાઓ પાસે અનેક યુનિક આઈડિયા છે જેમને પ્રોત્સાહિત કરવા જોઈએ તો અન્ય દેશમાં અભ્યાસ માટે જાઓ પરંતુ પરત આવીને દેશ માટે કંઈક ચોક્કસથી કરો તેવું તેમણે જણાવ્યું છે આ ચર્ચા દરમિયાન તેમણે યુવાનોને પ્રોત્સાહિત પણ કર્યા હતા If you one order or two order lower than the most developed nation in the world, and they are advising you that you reduce your fossil consumption and become net zero, and they are, none of them are changing, none. all of them are not trying to become net zero, and you are advising these developed nations like India to become net zero. So this is an Im imbalance. No, it's a question of narratives. આ તરફ સુરત શહેરમાં ગીતા જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી ગોપીન ગામ ખાતે ટ્રસ્ટ દ્વારા એક વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો જેમાં ગીતા નામની મહિલાઓ એકસાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય તે પ્રકારનો રેકોર્ડ સુરતના નામે થયો છે ત્યારે આ રેકોર્ડ કરીને તેમણે જાગૃતિ અંગે લોકોને માર્ગદર્શન મળે તેમજ જાગૃતિ ફેલાય તે ઉદ્દેશ્યથી કાર્યક્રમનું આયોજન કરાયું તો અગિયાર હજાર જેટલી ગીતાબેન નામની મહિલાઓ એક જ જગ્યા પર એક જ સમયે ઉપસ્થિત થઈ હતી સુરતના નામે ઉપસ્થિત થઈને આ તમામ મહિલાઓએ રેકોર્ડ સ્થાપિત કર્યો છે આખી ટીમે નક્કી કરેલું કે આપણે અગિયાર હજાર ગીતાબેન નું સંમેલન કરીએ ને ભગવદ્ ગીતા નો વધુ વધુ પ્રચાર પ્રસાર કરીએ તેમજ આજે જે આ કઈ મહાત્મ્ય છે વધુ વધુ વિસ્તરણ કરીને વધુ વધુ દુઃખ સુધી આપણે પહોંચીએ બીજી બાજુ ખોડલધામ નિર્મિત કેન્સર હોસ્પિટલના ભૂમિદાનના સંકલ્પને ઘરે ઘરે પહોંચાડવા માટે નરેશ પટેલ દ્વારા વિવિધ તાલુકામાં પ્રવાસ કરી સંમેલન યોજાયા હતા જામનગર જિલ્લા સહિત શહેરમાં રૂબરૂ આમંત્રણ આપવા અને સૌને કેન્સર હોસ્પિટલમાં ભૂમિદાન માટે સંકલ્પ કરવા તેઓ પહોંચ્યા હતા મયુર ટાઉનશીપ પાછળ હજારો સંખ્યામાં ખોડલધામના આગેવાનો તેમજ લેવા પટેલ સમાજના લોકોને રૂબરૂ આમંત્રણ આપ્યું હતું આ કાર્યક્રમમાં રાઘવજી પટેલ દિવેશ અકબરી રમેશ ટેલાડા સહિતના સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભૂમિપૂજન પ્રસંગે જામનગરના તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને આ પ્રસંગે હાજર રહેવા નિમંત્રણ પાઠવવા કોરલધામમાંથી આખી ટીમ આવેલી છે આ ભૂમિપૂજન પ્રસંગે એકવીસ એક બે હજાર ચોવીસના એકવીસ એક બે હજાર ચોવીસના રોજ કાર્યક્રમ છે તે સાત દીકરીઓ આ ભૂમિપૂજન કરશે સ્થળ ઉપર રાજકોટ નજીક અમરેલી ગામ આવ્યું છે ત્યાં આ ભૂમિપૂજન થવાનું છે પણ મુખ્ય કાર્યક્રમ કોરલધામ મંદિર પરિસરમાં થવાનો છે અને હવે વાત દારૂબંધી હળવીની ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે પ્રોહિબિશનના નિયમમાં પણ ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ અપાઈ છે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારી અધિકારીને પરમિટ આપવામાં આવશે ગ્લોબલ ઇન્વેસ્ટર ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઇડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરાયો છે જે અંતર્ગત ગિફ્ટ સિટી ખાતે આવેલ કે પછી આવનાર હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ ક્લબ પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એટલે કે એફએલ ત્રણ પરવાના મેળવી શકશે જો કે તેઓ દારૂ વેચી નહી શકે કોઈ પણ હોટેલ દારૂનું ગેરકાયદેસર વેચાણ ન કરે તે માટે આ પરવાના ધરાવતી હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ કે પછી ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત સંગ્રહ અને તેના અંગે દેખરેખ રાખવામાં આવશે

ત્યારે આતરફ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના સેવન માટે છૂટ અપાઈ છે પ્રોહિબિશનના નિયમમાં ફેરફાર કરીને કર્મચારી અધિકારીઓને પણ છૂટ અપાઈ છે બીજી તરફ અમદાવાદમાં પકડવા માટે પોલીસ ખાસ શરૂ કરી છે જેમાં દારૂ પીને કાર ચલાવનારા સામે ફરિયાદ નોંધવામાં આવશે ફરિયાદ કરનાર પોલીસ કર્મચારીને રૂપિયા બસ્સોના ઇનામની પણ જાહેરાત કરી છે ત્યારે ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસને પ્રોત્સાહન આપવા માટે આ કવાયત હાથ ધરી છે ત્યારે બીજી તરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે અને ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘુસણખોરી અને હેરાફેરી સામે ગુજરાત પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે તો ખાસ કરીને આંતરરાજ્ય સરહદ અને ચેકપોસ્ટ પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરાઈ છે ત્યારે આખરે ગુજરાતના યુવાનોનો શું મત છે આવો સાંભળીએ સંવાદદાતા વિભુ પટેલ સાથે યુવાનોની વાત છે ગાંધીના ગુજરાતમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપી છે ત્યારે યુથ શું માની રહ્યું છે આપણી સાથે છે યુવાનો કે જેઓને વાત કરીશું ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જે રીતે પરમિશન આપવામાં આવી છે એક બાજુ ગુજરાતમાં પ્રતિબંધ છે આપ શું કહેશો પ્રતિબંધ હોવો જોઈએ આ ખુલ્લું જ ના જોઈએ જેમ કે અત્યારે જેમના આટલા એક્સિડન્ટ થાય છે જો દારૂ પીને કોઈ ચલાવશે તો શું થશે આગળ એનું કાજુ કંઈ નક્કી જ ના કહેવાય ને આ પ્રતિબંધ જ હોવો જોઈએ પ્રતિબંધ હોવો જોઈએ આપ શું કહેશો પ્રતિબંધ હોવો જોઈએ આ એક યુથ તરીકે શું માની રહ્યા છો લોકો સારા માટે બહાર પણ જાય છે ગુજરાતમાં જારે પ્રતિબંધ છે ગાંધીનું ગુજરાત કહેવાય છે તો એક યુથ તરીકે આપની શું राय છે પ્રતિબંધ હોય છે આજે હર તો આ શું કહેશો बंदी હોના જોઈએ કેમ કે જો પૂરેમે બંધે તો इसमें भी बंदी रखो अगर इसमें खुला रखेंगे तो यहां से लेके लोग ट्रांसपोर्ट करेंगे और પૂરેમે બંધે फिर भी इतना પી રહે અને એક જગ્યા મળી જાય તો જ्यादा પીएंगे તો યુથ માની રહી છે આપ પર શું કહેશો एक्चुअली जैसे कि देखा जाए कि ऐसे काफी आजकल डिप्रेशन है तो वो एक्स्ट्रा ये अपन वो लेगी वहाँ पे शराब वगैरह पिएगी तो उनका वैसे वो डिप्रेशन बढ़ेगा फिर वैसे देखा जाए गिफ्ट सिटी में तो फिर पब्लिक वहाँ से एक्सपोर्ट करके अहमदाबाद में भी लेके आए गांधीनगर में भी लेकेगी तो बढ़ावा ही दिया जाएगा इसके लिए बंद होना चाहिए वो तो जो प्रतिबंध है ये प्रतिबंध यथावत रहो ग न हो यूथ मान रही है कैमरामैन शाह विभू पटेल गुजराती अहमदाबाद ત્યારે બીજી બાજુ અરવલ્લીની અંદર લાખો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે ડિસેમ્બર અગાઉ પોલીસની તપાસમાં આ દારૂ મળી આવ્યો છે પોલીસે ટ્રક કન્ટેનરમાં ભરેલો દારૂ છે તો બોર્ડર પર તપાસ દરમિયાન બત્રીસ પોઈન્ટ બાવન લાખનો દારૂ કબ્જે કરાયો છે નવસો ને અગ્નસોતેર પેટી દારૂ તાડપત્રની આડમાં બાંધીને લવાતો હતો તો પોલીસે દારૂ સાથે કુલ બેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે ત્યારે પોલીસે એક આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરી છે બીજી બાજુ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ પુષ્પ રેસીડેન્સીના પાર્કિંગમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે નિવૃત્ત આર્મી મેન અને અન્ય એક વ્યક્તિને દારૂની નંગ બોટલ સાથે ઝડપી પાડ્યા છે ઉપરાંત કાર અને મોબાઈલ સહિત રૂપિયા છ લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો આરોપી વિરેન્દ્ર ગુર્જર સીએસડી કેન્ટીમાંથી દારૂ લાવતો હતો તેવી માહિતી સામે આવી છે તો પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે માંથી લાંસ નાયકના પદ ઉપરથી બે હજાર તેરમાં ત્રેવીસમાં વીઆરએસ લઈ અને રિટાયર થયેલા છે એમને જથ્થા સાથે કુલ સાહીઠ બોટલો કે જેનો કુલ મુદ્દામાલની કિંમત થાય છે બોતેર હજાર ચારસો ને એંસીનો મુદ્દામાલ સ્થળ ઉપરથી પકડેલો અને એ તપાસમાં એવું જાણવા મળેલું કે આ રામોલનો એક બુટલેગર છે ભુવનેશ્વર રૂપે બુલો ભુવર એને ત્યાં સ્થળ ઉપરથી જ પકડેલો એટલે આ બંને આરોપીઓ ગુર્જર અને બંને સ્થળ ઉપરથી સુહ ના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું ભર્યું ગુજરાત મરચું પાવડર તાજા ભર્યું આ વીમા કવચ અંતર્ગત અકસ્માત મૃત્યુ થાય તો એક લાખ રૂપિયાની સહાય મળશે કાયમી અપંગતાના કિસ્સામાં પચાસ હજારની સહાય આપવામાં આવશે કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન ડિરેક્ટરો સહિત ખેડૂતો પણ હાજર રહ્યા હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં તલના ભાવમાં તેજી શિયાળામાં તલની માંગમાં વધારો થતા ભાવ પણ વધ્યા એક મણ તલના ત્રણ હજારથી ત્રણસો પચાસ રૂપિયા બોલાયા હજુ તલના ભાવમાં વધારો થઈ શકે ગાંધીનગરના દહેગામ તાલુકામાં દીપડાએ છ લોકોને કર્યા ઘાયલ કરજોદરા ગામમાં દીપડો બન્યો આફત હુમલો કરી દીપડો પાસેના ખેતરમાં સંતાયો હવાન વિભાગની ટીમ ગામમાં પહોંચી દીપડાને પાંજરે પૂરવા ખવાયા રાજ્યમાં કોરોનાની દહેશતમાં વધારો રાજ્યમાં કોરોનાના ત્રેવીસ એક્ટિવ કેસ અમદાવાદમાં તેર કેસ વડોદરામાં ચાર કેસ નોંધાયા લોકોની ઇમ્યુનિટી વધારવા પ્રયાસો તેજ કરાયા મેડિકલ સ્ટોરમાં આયુર્વેદિક દવાનો જથ્થો વધારી દેવાયો માસ્ક અને સેનેટાઈઝરની વધીમાં કોરોના માટે આયુર્વેદિક ઉપચાર કરવા સલાહ ગુજરાત આયુર્વેદિક બોર્ડના ચેરમેને આપી સલાહ ડોક્ટર હસમુખ સોનીએ જણાવ્યું કે વાયરસ ભલે વેરિયન્ટ બદલે પણ ઇમ્યુનિટી સારી હશે તો આપણે બચી શકીશું રાજ્યમાં કોરોનાની એન્ટ્રી બાદ તંત્ર એલર્ટ મોડમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એકસો ચાલીસ જેટલા બેડની કરાઈ વ્યવસ્થા લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ પણ થઈ શકશે તો લોકોએ કોરોના સામે સતર્ક રહેવાની આપી સૂચના વધતા જતા કોરોનાના કેસ લઈને તંત્ર સજ્જ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં પચાસ કોવિડ બેડ તૈયાર કરાયા જુનિયન સિવિલ હોસ્પિટલમાં વીસ બેડ તૈયાર કરાયા ઓક્સિજન વેન્ટીલેટર આઈસીયુ અને એનઆઈસીયુ સહિત તૈયારી

વલસાડમાં ભરતમાલા પ્રોજેક્ટ હેઠળ બનતા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના કામદારોમાં રોષ સમયસર પગાર ન મળતો હોવાનો કર્યો વિરોધ રોડવેજ સોલ્યુશન ઇન્ડિયા ઇન્ફ્રા કંપનીના સંચાલક સામે નોંધાયો વિરોધ કંપનીના સંચાલક હેલિકોપ્ટર લઈ પહોંચ્યા નિરીક્ષણ કરવા સાતસો કામદારો હેલિપેડ ખાતે સૂત્રોચ્યાર સાથે વિરોધ કર્યો કામદારોના રોષથી મામલો ગરમાતા કંપની સંચાલક હેલિકોપ્ટરમાં સ્થળ પરથી રવાના થયા મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી આપ્યા તપાસના આદેશ વાયરલ વિડીયો અંગે ટીપીઓ અને બેટ નિરીક્ષકને સોંપાઈ જવાબદારી કાવેરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસે ઈંટો ઉપાડી હોવાનો વિડીયો થયો હતો વાયરલ મહેસાણાની ખાનગી શાળામાં બાળકો પાસે ઈંટો ઉપડાવવાનો વિડીયો વાયરલ કરવાનો પૂર્વ શિક્ષક પર આક્ષેપ શાળાના પૂર્વ શિક્ષક અલ્કેશ પટેલે વિડીયોને લઈને આપ્યું નિવેદન કહ્યું શાળામાં થોડી મજૂરી ખર્ચ બચાવવા માટે બાળકો પાસે કરાવી હતી મજૂરી ચેટકોની પરીક્ષા રદ કરવા અરજી કરનાર ધોરાજીના સંકેત મકવાણાને મળી રહી છે ધમકી તેમની સાથે જોડાયેલા લોકોએ મળી પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર પોલીસ પ્રોટેક્શનની કરી માંગ ચેટકોની પરીક્ષામાં પોલ ટેસ્ટમાં અન્યાય અને નિયમ વિરુદ્ધ પરીક્ષા લેવાઈ હોવાની કરી હતી અરજી પરીક્ષા રદ થવાના નિર્ણય બાદ ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે રોષ

સરકાર દ્વારા આ પ્રપોઝલને મંજૂર કર્યા બાદ નવી જેલ શહેરના ન્યારા વિસ્તારમાં બની શકે છે તો લગભગ એકસો પચીસ વર્ષ બાદ રાજકોટમાં નવી જેલ બનશે હાલની મધ્યસ્થ જેલ અઢારસો ચોરાણું માં શહેરની બહારના વિસ્તારમાં બની હતી વસ્તીમાં થઈ રહેલા વધારાને કારણે હાલ આ જેલ શહેરની અંદરના ભાગમાં છે વધી રહેલી ગુનાખોરી અને કેદીઓની સંખ્યાને લઈને એકસો પચીસ વર્ષ બાદ નવી જેલ બનાવવાની ફરજ પડી છે બીજી તરફ રાજકોટ જેલમાં કેદ કેદીઓ માટે જેલ અને સજાનું કેન્દ્ર નથી પરંતુ કમાણી કરવાનું કેન્દ્ર બની ગયું છે રાજકોટ જેલમાં બંધ કેદીઓ વિવિધ કામ કરી એન્જિનિયર કરતાં પણ વધુ કમાણી કરે છે હત્યા આતંકી પ્રવૃત્તિ સહિતના ખૂંખાર ગુનાને અંજામ આપનાર આરોપીઓ ફર્નિચર વણાટ કાપડ ફરસાણ કામ અને લસણ ફૂલી રોજગારી મેળવી રહ્યા છે બાવીસો જેટલા કેદીઓમાંથી બસો ને બાસઠ કેદીઓ એવા છે કે જે જેલમાં રહીને પણ રોજગારી મેળવી રહ્યા છે જેલમાં થતી વિવિધ ઔદ્યોગિક કામગીરી અંતર્ગત રાજકોટ મધ્યસ્થ જેલ દ્વારા વર્ષ દરમિયાન એક કરોડ ઓગણત્રીસ લાખ ચૌદ હજાર આઠસો અઠ્ઠાણું રૂપિયાનો વેપાર કરવામાં આવે છે આ રીતે રાજકોટ જેલનું ટર્નઓવર કોઈ મોટી કંપનીના ટનઓવર કરતા પણ વધુ છે તો આ તરફ નકલીની ભરમાર વચ્ચે હવે મહેસાણાથી પકડાઈ રહ્યું છે નકલી તમાકુ અને બીડી તમે જે તમાકુ અને બીડી પી રહ્યા છો તે નકલી તો નથી ને કેમ કે રાજ્યમાં નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે નકલીના એ તો હદ પાર કરી નાખી છે નકલી ઘી તેલ મસાલા બાદ હવે નકલી તમાકુ બીડીનો ગોરખ ધંધો જાણવા મળ્યો છે મહેસાણા નકલી બોગસ તમાકુના ડબ્બા અને પડીકીઓ મળી આવી છે વડનગરના ચાંદપુર ગામેથી નકલી બીડી અને તમાકુ કબજે કરાય છે નકલી બીડીના સડસઠ ડબ્બા અને નકલી તમાકુના દસ ડબ્બા કબજે કર્યા છે સત્યાવીસ હજાર ચારસો ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે શેખ સલમાન પુનમખા નામના શખ્સની ધરપકડ કરાય છે તો આ બનાસકાંઠાના દેવદર ગરીબોના અનાજનું કૌભાંડ પકડાયું બનાસકાઠાના દિયોદરમાં ગરીબોના દુશ્મનોનો પર્દાફાશ થયો છે બનાસકાંઠાના દિયોદરમાં ગરીબોના અનાજનું કૌભાંડ પકડાયું છે ચગવાડા અને કોઠડા ગામે સસ્તા અનાજનું કૌભાંડ ચાલતું હતું તપાસ કરતા સંચાલકે સાડા નવ લાખ રૂપિયાનો જથ્થો બારોબાર વેચી માર્યો હતો જેમાં ઘઉં ચોખા તુવેરદાર મીઠું ખાંડ સહિતનો જથ્થો વહેંચીને પોતાનું ખિસ્સું ભર્યું હતું આ પહેલા ડીસા બાદ દિયોદરમાં પણ કૌભાંડ બહાર આવતા આ પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે દિયોદર મામલતદાર અને પુરવઠા મામલતદારે કાર્યવાહી કરી છે બંને દુકાનદારના સંચાલક જેઠાલાલ ચુનીલાલ ઠક્કર હોવાનું સામે આવતા ફરિયાદ નોંધવામાં આવી છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું મને રજા આપશો નમસ્કાર